પોલીસે વિશ્વ વિસ્તારમાં પાનના ગલા પર દરોડા પાડીને ઈ સિગારેટ નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા પેપર સ્ટીક મળી 19175 નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સાથે જ દુકાનદારની ધરપકડ પણ કરી છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું છે, જેમાં નશાનો કારોબાર કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. કમિશનરના ધ્યાને આવ્યું હોય કે શહેરના કેટલાક પાનના ગલ્લા, કેટલાક ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને હી હુક્કાનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે આવા રિટેલર હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢ્યા, કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. આ દરમિયાન એસઓજી પોલીસે બાતમીના આધારે 7 જાન્યુઆરીના રોજ વેસુ વિસ્તારમાં આવેલા વિજય પાનની દુકાનમાં દરોડા પાડી એની દુકાનમાંથી 18 નંગ ઈ સિગારેટ નશો કરવા ઉપયોગમાં લેવાતા પેપર સ્ટીક મળી આવ્યા હતા. દુકાનમાંથી 19175 નો મુદ્દા માલ કબજે કરી વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસિયાની ધરપકડ કરાઈ છે. દુકાનદારને આ જથ્થો રાંદેર ખાતે રહેતા તૈયબ નામના ઈસમે વેચવા આપ્યા હોવાનું પણ બહાર આવ્યું છે, જેથી તેને પણ વોન્ટેડ જાહેર કરાયો છે. આ સાથે માહિતીના આધારે નાંદેડ જિલ્લાની બ્રિજ પાસે આવેલી લકી પાનમાં પણ રેડ પડે. તૈયબ ઇકબાલ ભાઈજીને ઝડપી પાડવામાં આવ્યો હતો. એની દુકાનમાંથી પણ 60,600 રૂપિયાની 59 નંગ ઈ સિગારેટનો જથ્થો કબજે કરાયો છે.